પ્રણામ સૌ વિદ્યાર્થી મિત્રોને મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને આપ જોઈ રહ્યા છો મારી સાથે ગુજરાતી લેખન કાર્ય વિભાગ અને એમાં જોઈએ છીએ આપણે ગદ્ય સમીક્ષા મિત્રો ધોરણ આઠ નવ દસ અગિયાર બાર હોય કે પછી કોઈપણ પ્રકાર પ્રકારની સ્પર્ધાત્મક કસોટીઓ જ કેમ ન હોય પરંતુ આ સામાન્ય રીતે ખાસ પૂછાતો પ્રશ્ન એટલે ગદ્ય સમીક્ષા આપણને મિત્રો એક ફકરો આપેલો હશે કોઈ લેખકનું ચિંતન હશે એમાં આ ફકરાને આપણે બરાબર વાંચવાનો છે એક વાર બે વાર શક્ય હોય તો વારંવાર પણ હા એક્ઝામ પૂરી થયાનો બેલ પડે ત્યાં સુધી નહીં હો એટલું ધ્યાન રાખવું ટૂંકમાં આપણે ફકરાને બરાબર વાંચવાનો છે એને વિચારવાનો છે એનું સતત ચિંતન કરવાનું છે અને પછી એમાં આપેલો જે અર્થ છે આ અર્થ સમજી બરાબર એની નીચે આપેલા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે આ પ્રશ્નો મિત્રો ત્યારે જ આપણને ફાવશે મતલબ એના જવાબ ત્યારે જ આપણને ફાવશે જ્યારે ફકરો બરાબર વાંચીશું એને વિચારીશું એને સમજીશું અરે હું તો ઇવન ત્યાં સુધી કહું છું કે આપેલ ફકરો મહાપુરુષોના ચિંતનનો હોય એટલે આ ફકરો જો બરાબર જીવનમાં ઉતારી લીધો

મતલબ કે પ્રશ્નોના જવાબને શોધવાનો પ્રયત્ન કરવાનો છે એટલે આપેલા ગદ્યમાંથી પ્રશ્નોની સમીક્ષા કરવાની છે એને કહેવાય ગદ્ય સમીક્ષા તો ગદ્ય સમીક્ષાની વાત કરવા માટે મિત્રો અનેક પ્રકારના મહાપુરુષોનું ચિંતન હંમેશા આપણને મળતું રહ્યું છે એમાંના એક્ઝામ્પલ એક્ઝામ્પલ્સનો દાખલા તરીકે આપણે એક ફકરાની વાત કરીએ તો અહીં આપણને એક ફકરો આપેલો છે સ્વામી વિવેકાનંદજીનો મિત્રો બરાબર વાંચજો વિચારજો સમજવાનો અને એને પછી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો હું ગેરંટી સાથે કહું છું આપેલા સવાલોનો જવાબ માત્ર નહીં જિંદગીના કોઈ પણ સવાલ મિત્રો આપણી સમક્ષ નહીં ઉભા રહે કારણ કે દરેકનો જવાબ આપને મળી જશે ફકરામાંથી આવો મિત્રો અભ્યાસ કરીએ ફકરાનો શું છે સરસ મજાની વાત કરી છે મિત્રો અહીંયા એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે હમ હું વાંચતો પણ જાઉં છું એટલે તમને કદાચ કોઈ અક્ષર ખ્યાલ ના આવે માન લો કે નાનો મોટો અક્ષર દેખાય કારણ કે આ તો વિડીયો શૂટિંગ છે મિત્રો એટલે ક્યાંક ક્યાંક અક્ષરોનો એ પણ દેખાય નાના હોય ન વંચાય સમજાય તો કદાચ હું જે બોલું છું એ પ્રમાણે તમે સમજવાનો પ્રયત્ન કરજો અને શક્ય હોય તો નોટબુકમાં એને લખવાનો પ્રયત્ન કરજો પણ એ પહેલાં એકવાર વાંચી તો લેજો સાંભળી તો લેજો ને સમજવાનો ચોક્કસ પ્રયત્ન કરજો જોઈએ એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે શેની વાત કરી છે મિત્રો એકાગ્રતાની વાત કરી છે જેટલી એકાગ્રતા આપણી પાવરફુલ છે ભગવાને પણ ગીતાજીમાં કહ્યું છે સ્થિત પ્રજ્ઞ થવાની વાત છે જે વ્યક્તિ સ્થિત સ્થિર થાય છે ખરેખર એવું કહેવાય કે આપણે કહીએ કે સતયુગને કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ સાવ સરળ હતી સત સોરી ને યુગમાં ભગવાનની પ્રાપ્તિ સાવ સરળ હતી કલિયુગમાં તો ભગવાનની પ્રાપ્તિ ક્યાંય શક્ય નથી અરે મિત્રો ઉલટાનું કલિયુગમાં તો સાવ સરળ કામ છે સાવ બીજી કામ છે ભગવાનની પ્રાપ્તિ કરવી તો કારણ કે એક સરસ પંક્તિમાં કહ્યું છે કે જો જો ગાયના સિંગડા ઉપર રાયણો દાણો ટકેને એટલી વાર પણ જો આપણું મન એકાગ્ર થાય સ્થિર થાય સ્થિત પ્રજ્ઞ થાય તો સમજી લેવાનો મિત્રો કે પ્રભુ પ્રાપ્તિ આપણને થઈ ગઈ કહેવાનો મતલબ છે કે ગાયના શિંગડા ઉપર એક તો વાંકું હોય એની ઉપર પાછો ઉપરનો આકારનો ઉપરનો ભાગ ગોળાકાર હોય એની ઉપર રાયનો દાણો પાછો ગોર ઘોર ટકવો કેટલો મુશ્કેલ છે મિત્રો હે એ ટકે એટલી વાર પણ જો આપણી બુદ્ધિ આપણું મન સ્થિર થાય ને તો સો ટકા આપણને પ્રભુ પ્રાપ્તિ થાય સો ટકા સફળતા મળે મળે ને મળે જ મિત્રોમાં શંકારે સ્થાન નથી કેવું છે કે જેટલી આપણી બુદ્ધિ એકાગ્ર મન જેટલું એકાગ્ર જેટલું સ્થિર થાય છે એટલો જ આપણી સ્મરણ શક્તિનો પાવર વધતો જાય છે જોઈએ કેવું છે કે એકાગ્રતાની શક્તિ જેમ વધુ ને વધુ કેળવાતી જશે તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે એટલું જ નહીં જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે એના સિવાય બીજો કોઈ ઉપાય નથી હો બૂટ પોલિશવાળો પણ જેટલો એકાગ્ર થશે એક્ઝામ્પલ આપ્યા છે સામાન્ય રીતે મિત્રો આપણે બૂટ પોલિશ વગર કરતા હોઈએ ને તો એને પણ ખૂબ આમ આમ મન મૂકીને આમ આમ ઘસીને ઘસીને એકદમ મતલબ મન પરોવીને એકાગ્ર થઈને જે અમે કાર્ય કરીએ ને તો મિત્રો એ પણ આપણને ખૂબ આગળ લઈ જાય હો એવું નથી કે ઓફિસમાં બેસી મોટા મોટા ઉદ્યોગો કે બિઝનેસમેન બની આપણે નામ કરાવી શકીએ અરે જે જે લોકો મોટા થયા છે ને ખૂબ નાના બન્યા છે ત્યારે મોટા થઈ શક્યા છે બૂટ પોલિશ કરવાવાળો વ્યક્તિ પણ બાટાનો માલિક બની શકે હો યાદ રાખીએ ચૂકાય નહીં ભૂલાય નહીં કારણ કે મિત્રો કામ કોઈ કામ નાનું નથી હમ કામ ને આપણી મનની સંકુચિતતા છે ને એ કદાચ નાની હોઈ શકે એટલે મનની સંકુચિતતા છોડો મને એકાગ્ર કરો અને કામમાં પરોવી જાઓ મિત્રો પરોવાઈ જાઓ સો ટકા આપણને નાનું કામ ખૂબ મોટી સફળતા અપાવશે માટે સરસ સરસનાની વાત કરીએ કે બૂટ પોલિશવાળો પણ જેટલો એકાગ્ર થશે ને એક્ઝામ્પલ બીજું તેટલો તે જોડાને વધુને વધુ ચમકાવતો જશે જેટલી બૂટ પોલિસ વધારે થશે ને એટલો જોડો વધારે વધારે ચમકદાર થશે એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈઓ વધુ સારી રસોઈ બનાવી શકશે રસોઈઓ પણ જે રસોઈ હું બનાવું છું એને જમવાવાળા ભગવાન છે એ માણસ જમશે કે પશુ પ્રાણીને કદાચ પણ આપીશું તો એની અંદર ભગવાન છે કારણ કે ભગવાને કહ્યું સર્વે ચામ્રદેશ હું સૌના હૃદયમાં છું અને એને ભગવાનને જમાડવાના ભાવથી હું આ બનાવું છું મારા પ્રભુ માટે બનાવું છું એ ભાવથી ખૂબ મન દઈને જ્યારે રસોઈ બનાવશે ને ત્યારે મિત્રો એમાં મીઠાશ આવશે પછી વિદુરજીની ભાજી જ કેમ ન હોય કે શબરીબાઈના બોર જ કેમ ન હોય પણ એ ખાટા બોર પણ મીઠા ક્યારે બનશે જ્યારે મિત્રો એમાં ભાવ ભરશે એટલે જ કહ્યું સરસને આવી વાત કે રસોઈઓ વધુ સારી રસોઈ બનાવશે ક્યારે એકાગ્રતા કેરવશે ત્યારે ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ પણ કાર્ય કરવા માટે મિત્રો એકાગ્રતાની શક્તિ તે સૌથી વધુ મોખરે છે એટલે જીવનમાં એકાગ્રતાને ચોક્કસ કેળવવાનો પ્રયત્ન કરીએ કોઈપણ પ્રકારના કામગીરી માટે જેટલી એકાગ્રતાની શક્તિ વધારે તેટલું જ તે કાર્ય વધુ સારું થશે પાવરફુલ થશે કામ ત્યારે જ્યારે આપણી મનની શક્તિ એકાગ્ર થશે ત્યારે માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ જ્ઞાન ક્યાં મેળવાયું છે એકાગ્રતા ની શક્તિ કેરવ્યા સિવાય મતલબ મનને એકાગ્ર કર્યા સિવાય દુનિયાનું કોઈ પણ પ્રકારનું કામ કરવું સહેલું નથી શક્ય જે લોકો મહાજન બન્યા છે મતલબ મહાન વ્યક્તિઓ મહા ઉદ્યોગપતિઓ બનાવ્યા છે એમને પણ મિત્રો પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે મનની શક્તિઓને ખૂબ કામે લગાડી છે નાના નાના કામમાં ખૂબ સરસ રીતે પરોવાઈ ગયા છે ત્યારે મોટી સફળતા હાંસલ થઈ છે એમને જોયા પછી આપણને લાગે કે આ લોકો કેટલા મહાન છે આપણે પણ કેમ ન થઈ શકીએ પણ ક્યારે થઈ શકે જ્યારે આપણે એમની જેમ મનને એકાગ્ર કરી શકીએ નાના નાના કાર્યમાં મનને પરોવી અને ખૂબ પાવરથી ખૂબ ભાવથી એ કાર્યને ઉજળું કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે અને એ ક્યારે જ્યારે મન એકાગ્ર થાય છે ત્યારે જોઈએ આપણે એકાગ્ર થયા સિવાય જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવવું શક્ય નથી મિત્રો એટલે આપણે એના દ્વાર કેમ ખખડાવવા એ જાણી લઈએ જગતના સફળતાના દ્વાર કેમ ખખડાવવા એ જાણી લઈએ યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાણીએ પીછાણી લેવું એટલે જાણી લેવું સમજી લેવું હે તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે તો જગતના રહસ્યો મિત્રો આપણે ઉકેલી શકીશું જ્યારે આપણે બધી જ શક્તિને એકાગ્ર કરી કામે લગાડી દઈશું ત્યારે માટે કહ્યું છે એકાગ્રતામાંથી જ આ પ્રકારનું જ્ઞાન અને શક્તિ બળ અને શક્તિ વધે છે જોયું મિત્રો આ છે એકાગ્રતાનો જાદુ સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે મારા કે તમારા જેવા જોકે નાના માણસો તો ન કહી શકાય આપણે કારણ કે ભગવાન દરેકની અંદર છે ને દરેક વ્યક્તિ મહાન છે પણ એ મહાનતાનો શ્રેય ત્યારે જ સફળ થાય છે જ્યારે અંદરને આપેલી ભગવાનને આપેલી શક્તિને ઓળખીએ છીએ મહાપુરુષે ઓળખી લીધી છે એટલે આપણે સ્વામીજી મહાન પુરુષો તરીકે એમની ગણના કરીએ છીએ એટલે સ્વામી વિવેકાનંદજીએ જે વાત કરી છે ખૂબ મહાન વાત કરી છે મિત્રો એકાગ્રતાની શક્તિ માટે કહું છું જીવનમાં આ પહાડો ચોક્કસ કરવાનો પ્રયત્ન કરીએ ચિત્ત એકાગ્રતાનો પ્રયોગ હંમેશા કરીએ જે શરીર આપણને ચોવીસ કલાક સાથ આપે છે ચોવીસ કલાક સાથ આપે છે એ ચોવીસ કલાકના સમયગાળામાંથી માત્ર એક કલાક આ શરીર માટે આપીશું ને મિત્રો આપણે સવારના વહેલા ઉઠી થોડો યોગ આસન પ્રાણાયામ કરી અને ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીશું ને તો ચોક્કસ મિત્રો જીવનમાં કંઈક અનહદ આનંદની પ્રાપ્તિ થશે કંઈક બેજોડ સફળતા પ્રાપ્ત થશે કોઈ કલ્પના ન કરી શકી હોય એવી જબરજસ્ત જબરજસ્ત સુનહરી પ્રાપ્તિ થશે મિત્રો એવો સમય આપણા માટે આવશે કે જે સમય આપણને અને એ સમયને આપણે ઇંતેજાર છે હે મિત્રો તો ચોક્કસથી આપણે એકાગ્રતાનો પ્રયોગ કરીએ પણ હા ભગવાને ગીતાજીમાં કહ્યું એમ કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંને મહાર્જને સવાલ પૂછ્યો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ હે પ્રભુ તો ભગવાને જવાબ આપ્યો કે આમ તો બંને જ શ્રેષ્ઠ છે પણ એ બંનેમાંથી પણ અગર જો એક દરે સ્થાન આપવું હોય તો કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે એટલે મિત્રો દરેક કામને આપણે ખૂબ ભાવથી ખૂબ એકાગ્રતાથી એકદમ પરોવાઈ જઈને કામ કરતા રહીએ ચોક્કસ ચોક્કસથી મિત્રો સફળતા મળશે માટે કહ્યું કર્મયોગ શ્રેષ્ઠ છે આ કર્મયોગમાં કર્મયોગમાં મનને પરોવું મનને એકાગ્ર કરી એને જરા બરાબર જાણી પીછાણી જગતને ગમે એવું શ્રેષ્ઠ કંઈક અર્પણ કરવું એનું નામ જ છે મિત્રો ચિત્ત એકાગ્રતા આ એકાગ્રતા જીવનમાં આપણને અને આખા જગતને ખૂબ ઉપયોગી થઈ પડશે માટે કહ્યું કે જ્ઞાન પ્રાપ્તિનો એક માત્ર ઉપાય કયો છે ચિત એકાગ્રતા એકાગ્રતાનો મહાવરો ચોક્કસ કરીએ મિત્રો દરેક કામને દરેક પ્રવૃત્તિને ખૂબ ભાવથી અને એકચિત થઈને કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ વાત આપણે સમજી લીધી ફકરા પડતી હવે આ મિનિંગ આપણને ખ્યાલ આવ્યો કે એકાગ્રતાનું મહત્ત્વ શું છે આખા એ ફકરાનો મેઈન સાર થયો એકાગ્રતા હવે એમાં નીચે કેટલાક સવાલો આપેલા છે આ સવાલોને આધારે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ આવો અભ્યાસ કરીએ મિત્રો સૌથી પહેલો સવાલ છે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે કયો છે મિત્રો એકમાત્ર ઉપાય આપણે પહેલા જ વાક્યમાં જોઈ લીધું એ જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જાય મતલબ એકાગ્રતાની શક્તિ શક્તિ કેળવી એ જ જ્ઞાન માત્રનો શ્રેષ્ઠ ઉપાય છે એટલે આપણે કેવું હોય કહી શકાય કે એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જાય એમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જાય હવે આ જ વાક્યને આપણે બંધ બેસતું ગોઠવવાનું છે હવે ગોઠવવાનો પ્રયત્ન આપણે કરવાનો છે ગદ્ય સમીક્ષાનો હેતુ જે છે કે વિદ્યાર્થી મિત્રો ફકરાને વાંચે અને સમજે અને વિચારે એનું ચિંતન કરે અને પછી આપેલા સવાલોના જવાબને અંદરથી શોધવાનો પ્રયત્ન કરે અને પછી મરી જાય એ લઈને વાક્યમાં ગોઠવવાનો પ્રયત્ન કરે આ પ્રમાણે આપણને ધીમે ધીમે વાક્ય રચના ગોઠવાતી જશે આપણું ચિંતન વધતું જશે વિચાર વધતો જશે અને આપણી લેખન કળા ખીલતી જશે આ જ એકમાત્ર હેતુ છે હે તો જોઈએ મિત્રો આપણે વાત અહીંયા કે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે તો કયો છે એકાગ્રતાની શક્તિને વધુમાં વધુ ખીલવવી મતલબ એકાગ્રતાની શક્તિને આપણે ખીલવવાનો પ્રયત્ન કરવો એ જ એકાગ્રતાની શક્તિ વધુને વધુ કેળવવી એ જ્ઞાનમાં પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે આ એનો જવાબ થયો એને ગોઠવાનો પ્રયત્ન કરે સારું બીજા નંબરે વાત કરીએ સવાલ શું છે બીજા નંબરનો તો બૂટ પોલિશવાળો અને રસોઈઓ વધુ સારું કામ ક્યારે કરી શકશે ક્યારે કરી શકશે મિત્રો જ્યારે બીજા વાતથી આગ્રના તરફ જવાનો પ્રયત્ન કરે બૂટ પોલિશવાળો પણ જેટલો એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈઓ વધુ સારી રીતે રસોઈ બનાવશે મતલબ કે આ બે વાક્યોની અંદર આ દોઢ વાક્યમાં હા આનો જવાબ છે તો એને ગોઠવવાનો પ્રયત્ન કરીએ શું છે બૂટ પોલિશવાળો અને રસોઈઓ બૂટ પોલિશવાળો અને રસોઈઓ જેટલો વધારે એકાગ્ર થશે એટલો જ એ પોતાના કામને વધુ સારું કરી શકશે સિમ્પલ વેરી સિમ્પલ બનેલા જોડવાનો પ્રયત્ન કરે છે વાક્ય લખવાનો પ્રયત્ન કરે છે આ થઈ વાત આપણે બીજા નંબરના સવાલની ત્રીજા નંબરની વાત કરીએ જગત એના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે મિત્રો જગત આપણને ક્યારે ઓળખીએ છીએ કે જ્યારે આપણે એકાગ્રતાની શક્તિને ઓળખીએ છીએ એટલે એના આગળના જવાબની સમજવા માટે થોડોક આગળ અભ્યાસ કરીએ ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે એટલે માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે એટલે શું કરવું પડશે આપણે આપણે એના દ્વાર ખખડાવવા એ જાણીએ યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાનીએ તો જગત એના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે તો જવાય ખુલ્લા કરશે તો અહીંયા સુધી વાક્ય રત્ના થાય છે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો તો શું થશે એમાં એ લખ્યું આપણે કે જગત જગત એના રહસ્યો આપણે અહીંયા વાત વાતને કહીએ જગત એના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે જ્યારે આપણે જગતના દ્વાર કેમ ખખડાવવા તે જાણી લઈએ અને યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પિછાણી લઈએ મતલબ ઓળખી લઈએ સમજી લઈએ જાણી લઈએ એનો મતલબ એ જ થાય તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે એટલે આપણે કહેવું હોય તો આપણે જગતના દ્વાર કેમ ખખડાવવા જગતના દ્વાર કેમ ખખડાવવા એ વાતને સમજી લઈએ આ આપણે તેના દ્વાર કેમ ખખડાવવા તે જાણી લઈએ સમજી લઈએ તેની ઉપર યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાણી લઈએ તે પીછાણી લઈએ તો જગત એના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે અથવા ખુલ્લા કરશે એનો સવાલ સીધો જવાબ આ થઈ ગયો મિત્રો અને રા વાત રહી આગળ હા સવાલમાં કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ થયો છે એ પણ સવાલ હોઈ શકે એટલે અહીંયા આપણે સમાનાર્થી શબ્દો લખો તો બે સમાનાર્થી શબ્દો આપેલા છે જેનો આપણે જે શબ્દોનો આપેલા ફકરામાંથી જ અર્થ શોધવાનો છે જોઈએ અહીંયા એક છે વિશ્વ તો વિશ્વ માટે મિત્રો અહીંયા કયો શબ્દ વપરાયો છે તો જગત

એમાં શીર્ષક લખવાની રીત અને પદ્ધતિ જરા મેં તમને કઈ રીતે કદાચ ફરી યાદ મતલબ કહી દઉં કે શીર્ષક આપણે ઉપર નથી લખવાનું ખાલી નીચે ફકરામાં બતાવીએ છીએ એટલે શીર્ષક લખવાની શી આ પ્રમાણે શી દીર્ઘાઈ શક આ પ્રમાણે લખીશું અને પછી એમાં શું કરીશું બે અહીંયા એક ગુરુ વિરામ કરીશું અને પછી ઇન્વર્ટેડ કોમામાં કારણ કે સવાલ નંબર છે એટલે સવાલ નંબર પાંચમો છે મેં પાંચ લખ્યું આવે પાંચમા નંબર સવાલ યો શીર્ષક યોગ્ય શીર્ષક એવું લાંબુ લાંબુ લખવાની નથી માત્ર શીર્ષક અથવા ગદ્ય ખંડનું શીર્ષક તો પણ કરી શકાય શીર્ષક શું કર્યું શું લાગે છે મેઇન વસ્તુ આખા ફકરામાં આપણને સૌથી કેન્દ્રબિંદુ શું લાગ્યું એકાગ્રતાની શક્તિ તો બી તો લખી શકીએ આપણે એકાગ્રતાની શક્તિ તો લખીએ છે એકાગ્રતાની શક્તિ અને પછી ઉપર સિંગલ ઇન્વણેડ કોમા કર્યું આપણે આનો અભ્યાસ કરવાના છીએ મિત્રો અવતરણ ચિહ્નો મતલબ કે વિરામ ચિહ્નો આપણે કયા કયા પ્રકારના ઉપયોગમાં લઈએ છીએ એક્ઝામમાં પૂછાય છે આ એટલે આપણે એનો અભ્યાસ કરવાના છે પણ હાલ પૂરતું યાદ કરાવી દઉં કે આ સિંગલ અવતરણ ચિહ્ન મતલબ કે એકવડા અવતરણ ચિહ્ન છે અને આ એકવડા અવતરણ ચિહ્ન કુપરું કર્યા પછી પૂર્ણ વિરામ કરવાનું છે કારણ કે આ પૂર્ણ વિરામ જો અંદર મૂકે તો શીર્ષકની પાછળ પૂર્ણાહુતિ થઈ ગઈ એટલે એ શીર્ષકની પૂર્ણાહુતિ બતાવે છે પણ અહીંયા

એમાંથી શોધીને આપવાનો પ્રયત્ન કરીએ એ જે સવાલ આપેલું છે હું એનું ક્રિયાપદ જે આપેલું છે એ ક્રિયા ક્રિયાપદ શોધી લેવાનું જેમ કે એ વાત કરી આરે ખુલ્લા કરશે તો ખુલ્લા કરશે આ ક્રિયાપદ થયું ખુલ્લા કરવા તૈયાર છે તો એની આગળનો વિભાગ એનો જવાબ જ હોય પછી એને ગોઠવવાનો પ્રયત્ન કરવાનો વાક્ય રચનામાં શબ્દ રચનામાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ એટલે આપણો જવાબ કમ્પ્લીટ મિત્રો તો આવી જ રીતે કોઈપણ પ્રકારનો ફકરો પૂછાય એ ફકરાને વાંચી વિચારી સમજી અને નીચે આપેલા જવાબોને આધારે ક્રિયાપદ રૂપમાં શોધી એને વાક્ય રચનામાં ગોઠવી જવાબ આપવાનો પ્રયત્ન કરો એટલે થઈ ગઈ આપણી ગદ્ય સમીક્ષા જી હા તો મિત્રો આવી અનેક પ્રકારની ગદ્ય સમીક્ષાઓનો આપણે ચોક્કસ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું સાચા અર્થમાં સ્વાધ્યાય કરીશું સૌને શુભકામનાઓ સાથે પ્રણામ